વિરામ થયા અને કલાકો વીતી ગયા તેમ છતાં પણ લોકોની મુશ્કેલી ઓછી થતી નથી આ દ્રશ્ય જ બતાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કેટલી બેદરકારી છે આ સીધા દ્રશ્યો આપ જે જોઈ શકો છો કે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં ઉમા ભવાની સોસાયટી છે અને ત્યાંનું આ ગરનાળું છે અને એ ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે જો કે ગઈકાલે જે વરસાદ વરસ્યો અને ત્યારે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ હજુ પણ આ ગરનાળામાંથી પાણી ઓસર્યા નથી અનેક લોકો જે છે કે તે લોકો પાણીમાંથી પસાર થઈને આવવાની જે ફરજ પડી રહી છે તેઓના વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે હું એ દ્રશ્ય સીધા આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે જોઈ શકો છો કે એક ટુ વ્હીલર ચાલક જે પોતે વાહન લઈને જઈ રહ્યા છે પરંતુ તેમનું વ્હીકલ જે છે તે બંધ પડી ગયું છે અને તેના કારણે ધક્કા મારી અને તેઓએ આ વા વ્હીકલ જે છે તે બહાર કાઢવાની ફરજ પડી રહી છે બીજા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે કાર જે આવી રહી છે ગરનાળામાં કેટલું પાણી હજુ પણ ભરેલું છે ત્યાં કારના જે વ્હીકલ જે વ્હીલ જે છે તે ડૂબી રહ્યા છે અને તેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે કેટલું પાણી હજુ પણ આ ગરનાળામાં ભરેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે જ્યારે પણ વરસાદી સિઝન આવે એ પહેલાં પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે એ ધોવાઈ જતો હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને હજુ પણ આ દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અનેક વાહન ચાલકો જે છે તે આ ગરનાળામાં પાણી ભરાયેલા છે તે જોઈને અહીંયાથી વળી જવાની ફરજ પડી રહી છે એટલે કે તેઓએ ઘણા એવા જે વાહન ચાલકો છે કે તેઓ જે પોતે જોબ ઉપર જતા હોય અને તેઓ આ ગરનાળામાંથી નીકળ્યા હોય અને અટવાઈ ગયા હોય તેઓના વ્હીકલ બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે જેઓ પોતે એસી ચેમ્બરમાં બેઠા હોય તો તેઓ આ દ્રશ્ય જોવા જોઈએ આ વિસ્તારમાં ગઈકાલે પાણી જોરદાર ભરાયા હતા વરસાદ પડ્યો અને પાણી ભરાયા હતા અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો કે વરસાદ વિરામ લેવા લઈ ચૂક્યો છે છતાં પણ હજુ આ એ એ સમસ્યા ઓસરી નથી આ પાણી હજુ પણ યથાવત છે ગરનાળામાં પાણી ભરાયેલા છે અને વાહન ચાલકો અનેક વાહન ચાલકો જે છે તે આ જ પ્રકારે આજે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ અટવાઈ રહ્યા છે હેતવી

અને છતાં પણ પાણી જે છે તે પાણી હજુ પણ અહીંયાથી ઓસર્યા નથી એટલે તમે આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકો છો કે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે અને જો બપોર બાદ ફરી એકવાર વરસાદ વરસે તો આ વિસ્તારની સ્થિતિ કેવી બતર થશે તે આ અત્યારે પણ પાણી ઓસર્યા નથી અને અત્યારે પણ પાણી ભરાયેલા છે ગરનાળામાં અને એ સ્થિતિ પરથી જ જાણકારી મળી શકે છે કે જો બપોર બાદ ધોધમાર વરસાદ વરસે છે તો આ વિસ્તારની બદતર હાલત થઈ જશે ઘણા એવા વિસ્તાર છે કે જે બેટમાં ફેરવાઈ જતા હોય છે અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર નજીકમાં છે ને ગઈકાલે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને આ જે છે ત્રાગડ વિસ્તારનો જે આ ગરનાળું જે છે ઉમા ભવાની સોસાયટી પાસેનું ત્યાં પણ હજુ આ જ પ્રકારની સ્થિતિ છે અને વ્હીકલ ચાલકો આજે કેટલી મહેનત કરવી પડી રહી છે વ્હીકલ ચાલકોએ કે તેઓ આ પાણીમાંથી પસાર થઈ અને તેઓએ નીકળવું પડી રહ્યું છે ત્યારે તંત્રએ અહીંયાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તેવું અનેક લોકો જે અહીંયાથી આપ જે બીજા હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે જોઈ શકો છો કે ઘણા એવા વાહન ચાલકો છે તેમના વ્હીકલ પણ બંધ પડી ગયા છે આપણે તેઓ પાસેથી પણ વાત કરીશું અને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું આ તમારું વ્હીકલ ભાઈ ક્યાંથી તમે આવો છો અને આ વ્હીકલ બંધ પડી ગયું ભાઈ આ પરિસ્થિતિ આ દર વખતે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે ના આ પાણી ભરાઈ ગયું છે દર વખતે ને હજુ 6 મહિના થયા છે બનાવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ આ થયું છે પાણી ભરાઈ ગયું છે પણ નકામા છે તો કેવી મુશ્કેલી પડી ગઈ બહુ મશીન મુકે છે નકામા છે મશીનો પણ ફાડીને નાખી દો મશીનો ઉખાડીને ભાઈ જે છે તમે આ પાણીમાંથી આવ્યા કેવી તકલીફ સર તકલીફ તો બહુ પડે છે અહીંયા લોકોને બહુ હેરાન છે લોકો

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે વરસાદના કારણે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા હતા રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદના કારણે આ વિસ્તારને જોડતા અન્ય રસ્તાઓ પણ ધોવાયા છે ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને માત્ર બે કલાક વરસેલા વરસાદ બાદ હાલ પાણી તો ઓસરી ગયા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે આ વિસ્તાર છે અમદાવાદનો ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા પણ ગઈકાલે બે કલાક વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે આ આપ જે જોઈ શકો છો કે ગોદરેજ ગાર્ડન સિટીમાં રોડ બેસી જવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં કારણ કે હાલ અહીંયા આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારે રોડ બેસી ગયો છે જોકે અમદાવાદમાં ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે પરંતુ એના કારણે સર્જાતા અકસ્માતો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જતો અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ખંભાળિયા શહેરમાં સવારે મેઘરાજા મહેરબાન થયા અને વરસી પડ્યા વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા શહેરના નગર ગેટ ચાર રસ્તા જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થયા વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યું ખંભાળિયા પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો દ્વારકાના ખંભાળા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે અને વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની પણ તસવીરો સામે આવી કે વાતાવરણમાં અલબત્ત શહેર ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો પણ આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ હતી ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો પહેલી સવારથી જ વેરાવળ શહેર અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળાની બાગ વાદળો ઘેરાતા મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતો પણ આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વાત કરીએ અન્ય સમાચારોની તો એસ ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો અંગે વિરોધોના સૂર સામે આવી રહ્યા છે આજે શિક્ષકોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી